ઘણા સમયથી ચાલુ રહેલી વિસાવદર જુનાગઢ અમરેલી વેરાવળ તથા દેલવાડા રૂટ પરની મીટર ગેજ લાઇન પરથી તમામ ટ્રેનોને જૂના સમય મુજબ ચલાવવાની આ રૂટના લોકોની માંગણીને સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ રેલવેના પ્રશ્નને ન્યાય આપી એક યોગ્ય સાંસદની ભૂમિકાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિસાવદર જૂનાગઢ અમરેલી વેરાવળ તથા દેલવાડા રૂટ પરની મીટર ગેજ લાઇન પરથી તમામ ટ્રેનોને જૂના સમય મુજબ ચલાવવાની આ રૂટના લોકોની માંગણી હતી અને તેને માટે ઠેકઠેકાણેથી વિવિધ સ્થાનિક સંગઠનો દ્વારા આંદોલનો પણ થયેલા. આ બાબતે ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆતો પણ કરેલી અને વધુમાં વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમાને પણ રજૂઆત કરેલી અને તેમણે ખાતરી પણ આપેલી કે ચૂંટણી યોગ્ય કરાવે છે અને આજે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ લોકોના પ્રશ્નને યોગ્ય ન્યાય આપી સાબિત કરી દીધું કે અમે માત્ર વાયદાઓના વૃક્ષો નથી વાવતા, લોકોની લાગણીઓને પણ સમજી શકીએ છીએ. ઘણા સમય પહેલા અમે અહીંયા ઉપસ્થિત છાવણી નાખેલી અને ત્યારે અમારી માંગ એ હતી કે જૂના ટાઈમ ટેબલ ઉપર અમારી ટ્રેનો રાબેતા મુજબ ચાલુ કરવા. ત્યાર પછી ચૂંટણી સમયમાં સાંસદ રાજેશભાઈને પણ અમે રજૂઆત કરેલી, એણે વચન પણ આપેલું, પણ એ કાર્યક્રમને કારણે એણે રજૂઆત કર્યા પછી થોડુંક લેટ થયું, પણ અંતે અમારી માગણીને સફળતા મળી અને સંતોષ થયો. તેથી ગામ લોકો સાથે અમે અત્યારે ટ્રેનના વધામણા કરવા રેલવે સ્ટેશન ઉપર આવેલા છીએ. જૂનાગઢ દેલવાડા ટ્રેનનો સમય છેલ્લા ઘણા સમય થયા ફેરફાર થયેલ હતો. એ ટ્રેનને ફરી એના મૂળ સમયે શરૂ કરવા માટે ભૂતકાળની અંદર ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિસાવદરની સામાજિક સંસ્થાઓએ અહીંયા ઉપવાસ આંદોલન કરી અને આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા પાસે માગણી કરેલ હતી. રાજેશભાઈ ચુડાસમાના પ્રયત્નોથી ફરીથી આજે આ વિસાવદર આવતી તેનો એમના મૂળ સ્થાને શરૂ થઈ. એમનો જે સમય હતો એ સમયના ટાઈમ ટેબલ ઉપર ટ્રેન શરૂ થતાં ઘણા બધા ગરીબ પરિવારો આ ટ્રેનની અંદર મુસાફરી કરતા હોય, અપડાઉન કરતા હોય, સોમનાથ યાત્રાધામ પવિત્ર યાત્રાધામ માટે સોમનાથ યાત્રિકો જતા હોય એને ખૂબ સરળતા રહે એ માટે ફરીથી આજથી એના જૂના ટાઈમ મુજબ આ ટ્રેન વિસાવદર રેલવે સ્ટેશને આવી પહોંચવાની હોય. વિસાવદરની તમામ સામાજિક સંસ્થાઓના અને સેવાભાવી લોકો અહીંયા આ ટ્રેનના વધામણા કરવા માટે અને ખુશી વ્યક્ત કરવા માટે આવેલ છે. ત્યારે ફરી એક વખત હું જૂનાગઢ વિસ્તારના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમાને આ વિસાવદરની સમસ્યાનો હલ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજ અમારી જનતાને હર્ષને લાગણી સાથે જૂનો સમય અમારો જે આંદોલન કરીને અમે જે મેળવેલ છે એ ખુશી છે વ્યક્ત કરવા અમે રેલવે સ્ટેશન વિસાવદર આવેલ છીએ. જૂનાગઢની જનતાને ટ્રાફિકના મુદ્દે જે અમને વારંવાર નુકસાન કરે છે એ નુકસાન કરવાને બદલે અંડરબ્રિજ ઓવરબ્રિજ રસ્તો કરી વડાપ્રધાન મોદીની યોજના મુજબ સૌનો સાથ સૌનો વિકાસ અપનાવે તો સૌને આનંદ થશે. મનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.